કોંગ્રેસ રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાન તથા કાર્યકરો દ્વારા આરએમસીમાં હોબાળો કરવામાં આવ્યો હતો. આજ રોજ કોંગ્રેસ રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાન તથા કાર્યકરો દ્વારા આરએમસીમાં હોબાળો કરવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 18 ના ધર્મિષ્ઠાબેન મયુરસિંહ જાડેજા પોતાના પ્રેગ્નન્સી રિપોર્ટ આપ્યા વગર છેલ્લી 3 સામાન્ય સભામાં હાજર રહ્યા ન હતા, તેને લઈને તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું, જેને લઈને વોર્ડના લોકોએ ઉગ્ર રોષથી કોર્પોરેશનના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, સાથે જ હાઈરે ભાજપના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ કાર્યકરોનો એવો આક્ષેપ છે કે આ સમસ્ત કાળસ્થાન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ધર્મિષ્ઠાબા જાડેજાએ એવો આક્ષેપ કર્યો છે કે તેમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર ગેરલાયક ગણી મનપામાંથી ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યું. કમિશનર ભાજપ માટે કાર્ય કરી રહી હોય તે પ્રકારનું આક્ષેપ કોંગ્રેસ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું છે. ભાજપ પોતાની તાનાશાહી ચલાવી રહ્યું છે અને આ પ્રકારનું કાર્ય લોકશાહીનું ચીરહરણ સમાન કહી શકાય, માટે સભ્ય રદ હાલ મોકૂફ રાખવામાં આવે છે અને યોગ્ય વિગત જાણી બાદ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારનું આવેદન કમિશનરને આપવામાં આવ્યું છે. આજે અમે જે વોર્ડ નંબર 18 ની અંદર અમારા કોર્પોરેટર ધર્મિષ્ઠાબેનને જે રીતે એના કોર્પોરેટર પદેથી એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કમિશનર શ્રીએ માત્ર એક સેક્રેટરીની દરખાસ્ત ઉપર જે રીતે નિર્ણય લીધો છે તેના વિરોધમાં વોર્ડના લોકોએ જેને મત આપીને એને ચૂંટાયા હતા એ પ્રજાજનો આજે રજૂઆત કરવા આવ્યા હતા કે કમિશનરશ્રીને કે ભાઈ અમારા સક્રિય એવા કોર્પોરેટરને તમે ક્યાં કારણસર એને સુકામણે સસ્પેન્ડ કર્યા છે અને હાલની પરિસ્થિતિ આ કોર્પોરેશનની સેક્રેટરી અને કમિશનરની એવી છે કે ભાજપના કાર્યકર્તા હોય તે રીતે વર્તી રહ્યા છે. આ જ કોર્પોરેટરોની વિકાસના કામોની દરખાસ્તો કમિશનરશ્રી પાસે છેલ્લા 1 વર્ષથી પડી છે તો એનો અમલ નથી થતો, પણ રાતો રાત એક ફાઇલ આવે અને એને સસ્પેન્ડ કરી દેવામાં આવે તે રીતે આ કમિશનર વર્તી રહ્યા છે, ત્યારે એના વિરોધમાં અમે આવ્યા છીએ અને અમારી કમિશનરશ્રીને રજૂઆત છે કે કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે ન્યાયાધીશ દ્વારા એનો તપાસ થાય અને ન્યાયાધીશ એનો ચુકાદો આપે ત્યાર પછી જ એને કોર્પોરેટર પદેથી રદ કરી અને એની દરખાસ્ત સરકારમાં મોકલવી જોઈએ. પણ માનનીય કમિશનરશ્રીએ કાયદો પી અને ઘોરી ગયા છે અને તેઓએ સીધો નિર્ણય લઈ અને સરકારમાં દરખાસ્ત મોકલેલી છે તેની સામે અમે વિરોધ પ્રગટ કરી રહ્યા છીએ. અમે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 18ના નાગરિકો દ્વારા અને તમામ કોર્પોરેટરો દ્વારા અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જ્યાં સુધી જઈ શકાતું હશે ત્યાં સુધી અમે ન્યાય મેળવવા માટે જશું અને ન્યાય મેળવીને લડીશું. વોર્ડ નંબર 18માં જે મારા ધર્મપત્ની ધર્મિષ્ઠાબા જાડેજા અત્યાર સુધી નગરસેવકની ફરજ બજાવી રહે છે, તેમને જે આ કાયદાનું ખોટું અર્થઘટન કરી અને ગેરકાયદેસર રીતે જે અત્યારે ગેરલાયક ઠેરાવવાની પ્રક્રિયા જે કમિશનર દ્વારા કરવામાં આવી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. કોઈ પણ જાતની જાણ કર્યા વગર, કોઈ પણ જાતના ખુલાસા વગર, નગરસેવક પણ એક વ્યક્તિ છે, એમને પણ પોતાની પર્સનલ તકલીફો હોઈ શકે છે, છતાં એ તકલીફો ભોગવીને એ લોકોના પ્રશ્નો પ્રત્યે લડતા હોય છે. આજે વોર્ડ નંબર 18નો બધા પબ્લિકો, બધા વિસ્તારના લોકો અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે અને રજૂઆત કરવા માટે આવેલા છે, તો એની કંઈક ને કંઈક તો અમે મહેનત કરીને એમના માટે લડેલા હશે, એમના કામો કરેલા હશે, ત્યારે અમારા માટે લડવા તૈયાર થયા હશે. અત્યારે અમારા ઉપર એવો આક્ષેપ કરેલો છે કે તમે જનરલ બોર્ડની મિટિંગોમાં હાજર, 3 મિટિંગોમાં હાજર નથી રહેલા, જે તદ્દન છેલ્લી મિટિંગોમાં, છેલ્લી મિટિંગમાં કોર્પોરેશનમાં મારા વાઈફ હાજર હતા, નીચે એમની તબિયત ખરાબ હોવાને લીધે ઉપર જવા જઈ નથી શક્યા અને ત્યાં પણ કોઈની સાઈન કરવા તો દીધી જ નથી. આ લોકોએ એવી તાનાશાહી ચલાવેલી છે અને તમે સૌ જાણો છો પ્રેક્ષક ગેલેરીમાં કંઈ બેસવાની કંઈ વ્યવસ્થા નથી, એટલે મારા વાઈફને મેં નીચે રાખેલા હતા અને તબિયત સારી હોવાને લીધે ઉપર નહોતા ગયા. તો આમાં આવા પરિસ્થિતિમાં હું એવું માનું છું કે કમિશનર સાહેબે વ્યવસ્થિત નિર્ણય લઈ, સાચા લોકોને સાંભળી, વ્યવસ્થિત વિસ્તારના પ્રશ્નો જે નિર્ણય લેતા હોય, વિસ્તારના જે પ્રોબ્લેમો સોલ્યુશન કરતા વિસ્તારના લોકોને સાંભળી અને પછી નિર્ણય લેવો જોઈએ, એની બદલે ફક્ત ને ફક્ત ભાજપના કાર્યકર થઈને જે એમનો નિર્ણય લેવામાં આવેલો છે એ નિર્ણયનો અમે સતત વિરોધ કરીએ છીએ. આ કરવામાં આવેલ અન્યાય સામે અમે લડશું, કોર્ટ કાર્યવાહી કરવી પડશે તો કોર્ટમાં જશું અને જ્યાં લડવું પડશે ત્યાં અમે લડશું, પણ આ અન્યાયને કોઈ દિવસ સહન નહીં કરીએ. ભૂપેન્દ્ર પાટીલ સાથે યશ મારુ, KTV ન્યૂઝ ગુજરાતી, રાજકોટ.